ઘણા વળિયા છે હું વેસ્ટિજમાં બ્રોન ડિરેક્ટર લેવલે છું મેં 3 મહિનામાં બ્રોન ડિરેક્ટરનો ચેક 10,000 લીધો હતો અને બીજો 8,500 નો ચેક લીધો છે અને હું સિલાઈ કામ સાથે કરું છું અને મારે ફૂલ સિલાઈ કામ આવે છે એટલે તમને ખ્યાલ જ છે કે મેરેજની 10-15 સાડીઓના હું બ્લાઉઝ સીવું છું 500 સિલાઈ લઉં છું પણ મારે એવું ઘણી વખત બને છે કે ડાર્ક સિલાઈમાં ઓઇલનો પડી ગયો હું કાઢી નહોતી શકતી અને ગરાગને જવાબ પણ નહોતી દઈ શકતી ગરાગને હું શું કહી શકું કે કારણ કે ભારે સાડી હોય ને બ્લાઉઝ સિવાઈ ગયું હોય તો મહેનતય જાય અને કાપડ પર ડાર્ક પડી જાય તો મને થયું કે મારે આ ગેસ પર ને બધે અલ્ટ્રાસેબ ફિનાઇલ પોતું કરવાની આવે તેનું રિઝલ્ટ મારે સ્ટાઇલ લાદી ઉપર સારું આવતું હતું તો મને એમ થયું કે આ એક ડેમો બતાવી દઉં એક તો બ્લાઉઝ બગડ્યું છે એને હું શું જવાબ દઈશ તો એ મારે એને જવાબ તો દેવો જ પડશે કે બગડ્યું છે બ્લાઉઝ તો વધુ બગડી જશે મને ડેમો બનાવવા દે તો મેં ફિનાઇલ સેજ નાખ્યું ને તો એક સેકન્ડમાં તે ઓઇલનો ડાઘો વહી ગયો કોઈની નામ તાકાત નથી ઓઇલનો ડાઘો કાઢવો બ્લેક ઓઇલ થઈ ગયેલો તો મને આજે એક સેકન્ડમાં અલ્ટ્રાસેબ ફિનાઇલથી રિઝલ્ટ મળ્યું છે અને હું તે તમને સામે ડેમો કરીને બતાવું છું આ જે તમે જોઈ રહ્યા છો કલર કાપડ છે અને વ્હાઈટ કાપડ છે વ્હાઈટ કપડામાંથી ડાઘ કાઢવા તો બધાને બહુ જ દૂર ઓલું થઈ છે કલરવાળું કપડું તો આપણે પહેરીએ કે પણ વ્હાઈટ કપડું તો આપણે પહેરી જ ન શકીએ ડાઘ લાગે પછી તો તમે સામે જ જોઈ શકો છો મેં આ ફિનાઇલ નાખ્યું છે અને મેં આમ ઘસ્યું છે તો આ ડાઘ ક્યારે પણ જતા નથી તમે જોવો છો એક જ સેકન્ડ ઘસવામાંથી વહી જશે જાતે આપણે કલાક બે કલાક બ્રશ મારીએ તોય નથી જતા તે તમારી સામે જોવો સાવ ક્લીન કાપડ થઈ ગયું છે થઈ ગયું છે હજી અહીંયા બાકી છે અને અહીંયા થઈ ગયું છે બાકી છે તો આ વાઈટ છે હજી બ્રશ તો લીધું નથી મેં જાતેથી નદવાયું જઈશે જઈ જવો તમે આ ડાઘ ને આ ક્લીન એકદમ વાવ ગ્રેટ રિઝલ્ટ ગ્રેટ રિઝલ્ટ